ભુજમાં 30 લાખ ઉપરાંતની છેતરપિંડીની 3 સામે ફરિયાદ નોંધાઈ. લોનના હપ્તા ન ભર્યા કે ટ્રક પરત ન આપી ઠગાઈ થઈ. ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં 6 માસ પહેલા થયેલા ટ્રકના સોદામાં રૂપિયા 30,85,000ની ઠગાઈ કર્યાની 3 જણ સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ જેતપુર તાલુકાના નવાગઢ સરદારપુર દરવાજાની બાજુમાં રહેતા કાલુભા મનુભા જાડેજાએ તારીખ 14/6/2018 રોજ બસ સ્ટેશન વિસ્તારમાં વજુભા માલાજી રાઠોડ, ફકીર મહમદ કરીમ શમા, હુસેનભાઈ નામના 3 શખ્સો સાથે ટ્રકનો સોદો કર્યો હતો. આ દરમિયાન લોનના કોઈ હપ્તા ન ભર્યા કે ટ્રક પરત ન આપીને 3 શખ્સોએ રૂપિયા 30,85,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે 3 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અરે આ કુર્તી નો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટર ની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપિયા માં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.